नमस्कार न्यूज बुलेटिन साथे हूं अंकुर रावल आपनुं स्वागत करू छू। शुरुआत करिए महत्वना समाचारथी। गुजरातमां पण कोरोना वायरसना केसोमां सतत वधारो थई रह्यो छे। कोरोनाने लईने मुख्यमंत्री विजय रूपाणीए कह्युं के कोरोनानी सायकलमां आपणे सेकंड अने थर्डमां छीए। लोकोना संपर्कथी वायरस फैलाय छे। कोरोनाथी કોઈએ ગભરાવાની જરૂર નથી। કોરોનાથી મૃત્યુઆંક 2% થી ઓછો છે। જે બીમારીથી પીડાય તેમને વધુ અસર કરે છે। ગુજરાતમાં કોરોનાના 13 કેસ પોઝિટિવ નોંધાયા છે। ગાંધીનગરમાં વિદેશથી આવેલા વ્યક્તિ પોઝિટિવ છે। ગુજરાતમાં રહેતા લોકોને વાયરસની અસર નથી તો વડીલોને જરૂરિયાત પ્રમાણે જ ઘરની બહાર નીકળવા સૂચના આપી છે। તો સાથે જ કહ્યું કે સરકારની ગાઈડલાઈનોનું ચુસ્ત પાલન થાય તે પણ જરૂરી છે। લોકો પોતાના હાથ સેનેટાઈઝરથી સાફ કરે અને શરદી ખાંસી અને તાવની સારવાર કરાવે। જો પોઝિટિવ કેસ હોય તો ટ્રીટમેન્ટ કરાવે। કોરોના વાયરસથી લગભગ મોટાભાગના દેશો આજે કોરોના સામે સંઘર્ષ કરી રહ્યા છે। આપણે પણ ઘણા દિવસથી ગુજરાતમાં અલગ અલગ પગલાઓ ભરીને ઓછામાં ઓછો લોકો કોરોનાના ઝપેટમાં આવે એની ચિંતા કરતા આવ્યા છીએ। છેલ્લા 2 દિવસમાં પોઝિટિવ કેસો પણ આપણી સામે આવવા માંડ્યા છે। કોરોનાની જે આખી સાયકલ છે એમાં સ્ટેજ સેકન્ડ, સ્ટેજ થર્ડ અને સ્ટેજ ફોર, આપણે અત્યારે સ્ટેજ સેકન્ડ અને થર્ડ વચ્ચે છીએ। હવે કોમ્યુનિટી એટલે કે સમાજમાં આ વાયરસ અલગ અલગ લોકોના સંપર્કને કારણે વ્યાપક પ્રમાણમાં જવાની શક્યતા છે। ગભરાવાની પણ આવશ્યકતા નથી, કારણ કે કોરોના વાયરસથી મૃત્યુનું પ્રમાણ 2% થી પણ નીચું છે। એટલે જેમને પ્રતિકારક શક્તિ જેમની ઓછી છે અથવા બીજા રોગોથી પીડાય છે, જેમ કે ડાયાબિટીસ, હાઈ બીપી, હૃદય રોગ કે બીજા પ્રકારના રોગો અને પછી કોરોના વાયરસ એમાં મિક્સ થાય તો એ વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ પડે છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 13 કેસ પોઝિટિવ આપણી સમક્ષ આવેલા છે, જેમાં અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ આ બધા લોકો ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે। ગાંધીનગરનું પણ એક આપણો ભાઈ વિદેશથી આવ્યો અને એમને પણ આની અસર થઈ, પોઝિટિવ કેસ આવ્યો અને અમદાવાદમાં અત્યારે એ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે। 13 કેસ અત્યાર સુધીમાં આવ્યા છે અને એની ટ્રીટમેન્ટ ચાલુ છે। સાથે સાથે આ 13 કેસ એ 12 થી એમને કોરોનાની અસર થઈ છે, એટલે વિદેશમાંથી આવેલા 12 લોકો છે અને એક વ્યક્તિ એ દિલ્હી જયપુરથી પોતાના કામ પતાવીને આપણે ત્યાં આવ્યા સુરત, અને એને પણ આની અસર થઈ છે। એટલે અત્યારે ગુજરાતમાં આંતરિક સંપર્કને કારણે હજી સુધી આ રોગચાળો ફેલાયો નથી। 12 થી રોગના સંપર્કમાં આવીને અહીંયા આવ્યા છે જેને આ પોઝિટિવ કેસ આવ્યો છે, અને એવા 13 લોકોની ટ્રીટમેન્ટ ચાલે છે। જે રીતે સમગ્ર દુનિયામાં